गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आप 12 केमिस्ट्री चैप्टर नंबर 2 लेक्चर नंबर आप 16 पर जाइए और लेक्चर नंबर 16 में आप एक्सरसाइज न्यूमेरिकल जो है 2.1 2.2 2.3 एंड 2.4। हमें फर्स्ट आप न्यूमेरिकल्स 2.1 पर आए। 2.1 में तमने एवं कीधेलू है कि 2 चार्जिस 5×10⁻¹ कूलम एंड −3×10⁻¹ कूलम्स आर लोकेटेड 16 सेंटीमीटर अपार्ट। तमे जोई सको कि आज आप ए पॉइंट है, राइट। आज आप शू है ए पॉइंट है, ए पॉइंट पर चार्ज के 5×10⁻¹ कूलम है। आज आप बी पॉइंट है एना पर चार्ज के 3×10⁻¹ कूलम है। बने एमना वच्चे डिस्टन्स के 16 सेंटीमीटर है। हमें सेंटीमीटर ने सपोज मीटर में कन्वर्ट करिए तो 16/100 थाय। 16/100 एट्ले के 0.16 मीटर थे। तो आना वच्चे डिस्टन्स आप कही सकी कि 0.16 मीटर है। At what points on the line joining the two charges is the electric potential so आवशे zero। હવે આ બંનેને જોઈન કરો, એ બંનેના જોઈન કરીએ તો કયા પોઈન્ટ પર તમારું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ જે છે બરાબર શું આવે? ઝીરો। ટેક ધ પોટેન્શિયલ એટ ઇન્ફિનિટી ટુ બી ઝીરો। હવે ઇન્ફિનિટી પર આપણે પોટેન્શિયલ શું કન્સિડર કરવાનું? ઝીરો છે। હવે આપણે અહીંયા સપોઝ કરી લઈએ કે સપોઝ એમ સમજી લઉં કે એ થી એક્સ ડિસ્ટન્સ પર જે છે પોટેન્શિયલ શું થાય છે? ઝીરો। આપણે એવું લઈ લઈએ કે લેટ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ અ પોઈન્ટ પી ઇઝ ઝીરો એન્ડ ડેટ પી પોઈન્ટ ઇઝ એટ અ એક્સ ડિસ્ટન્સ ફ્રોમ ધ પોઈન્ટ એ, બરાબર। પોઈન્ટ એથી જે છે એ કેટલા ડિસ્ટન્સ પર છે? એક્સ ડિસ્ટન્સ પર છે। હવે આપણે ટોટલ પોટેન્શિયલ લઈએ તો વી ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ, જેમાં વી ઇક્વલ ટુ ધ ઝીરો। હવે સપોઝ આ એ જે છે એના ઉપર જે ક્યુ વન ચાર્જ છે એનો પોટેન્શિયલ તમને કેટલો મળશે? તો વી ઇક્વલ ટુ ઇક્વેશન છે કે ક્યુ અપોન આર। વી ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? કે ક્યુ અપોન આર। હવે કે ક્યુ અપોન આર લઈએ તો અહીંયા કે ક્યુ વન બાય એક્સ થશે, અને ક્યુ ટુ માટે લઈએ તો કે ક્યુ ટુ। હવે સમજો અહીંયાથી ડિસ્ટન્સ એક્સ છે તો આ રિમેનિંગ ડિસ્ટન્સ જે છે કેટલો આવશે? 0.16 - x આવશે, કેમ કે ટોટલ ડિસ્ટન્સ 0.16 છે, જેમાંથી તમે x માઇનસ કરી નાખો તો રિમેનિંગ ડિસ્ટન્સ તમારું કેટલું હશે? 0.16 - x હશે, રાઈટ। તો અહીંયા જે છે, અહીંયા જે છે કે ક્યુ ટુ અપોન આર જે છે આર ટુ એ 0.16 - x આવશે। હવે ચાર્જની વેલ્યુ મૂકીએ તો કે તો આપણને ખબર છે 9×10⁻¹, એટલે બંનેમાંથી કોમન કાઢને તમે સામે ડિવાઇડેડ કરી નાખશો તો એ ઝીરો થઈ જશે। તો અહીંયાથી કે કાઢી નાખીએ, હવે રહી જશે ક્યુ વન। ક્યુ વનની વેલ્યુ છે 5×10⁻¹, ક્યુ ટુની વાત કરીએ તો ક્યુ ટુની વેલ્યુ −3×10⁻¹, અને આર વન એ તમારો એક્સ છે અને આર ટુ જે છે એ તમારો 0.16 - x છે। હવે આ નેગેટિવ વેલ્યુ છે, આ નેગેટિવ વેલ્યુ છે, તો નેગેટિવ વેલ્યુને એમ સમજી લો કે તમે રાઈટ સાઈડ પર લઈ જાઓ તો શું થશે? પોઝિટિવ થશે, એટલે 3×10⁻¹ ડિવાઇડ બાય 0.16 - x ઇક્વલ ટુ 5×10⁻¹ ડિવાઇડ બાય એક્સ છે, જેમાંથી 10⁻¹ તો કેન્સલ આઉટ થઈ જશે। પછી તમે શું કરશો, બરાબર? પછી તમે રિમેનિંગ કેલ્ક્યુલેશનમાં શું કરશો? રિમેનિંગ કેલ્ક્યુલેશનમાં તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો। શું કરશો? ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે એક્સ 3 સાથે મલ્ટીપ્લાય થશે એટલે 3x થશે, અને 0.16 × x 5 સાથે મલ્ટીપ્લાય થશે તો 0.8 - શું આવશે? 5x આવશે। હવે આ −5x જે રાઈટ સાઈડ છે એને લેફ્ટ સાઈડ જો આપણે લઈ જઈએ તો +5x થાય, તો 5x + 3x કેટલા થશે? 8x। 8x ઇક્વલ ટુ કેટલા થશે? 0.8, ને x ફાઇન્ડ આઉટ કરવું હોય તો 0.8/8 કરવા પડશે, ને 0.8/8 કરો તો x ઇક્વલ ટુ શું થશે? 0.1 મીટર થશે। તો આપણે એવું કહી શકીએ કે ઇફ ઇટ ઇઝ અ ઝીરો ફોર્મ 0.1 મીટર અવે 5×10⁻¹ કુલમ, તો 5×10⁻¹ કુલમથી કેટલા? 0.1 મીટર ડિસ્ટન્સ જે છે ટોટલ પોટેન્શિયલ શું થાય? ઝીરો થાય છે। અને સપોઝ તમારે બરાબર −3×10⁻¹ થી જો ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો પછી તમારે આ વેલ્યુ જે છે એને કેટલામાંથી માઇનસ કરવા પડશે? 0.16 માંથી તમારે 0.1 તમારે શું કરવા પડશે? માઇનસ કરવા પડશે, તો તમને મળશે। એન્ડ ઇટ ઇઝ ઝીરો ફ્રોમ 0.06 મીટર ફ્રોમ, આપણે કહી શકીએ, −3×10⁻¹ કુલમ। હવે પોસિબિલિટી એવું બી છે કે અહીંયા તમને મળી શકે, વચ્ચે તમને મળી શકે, પણ પી પોઈન્ટ જે છે એ કદાચ બીથી દૂર બી હોઈ શકે, એટલે ઉપર જે આપણે લીધું તે એ અને બીની કાં લીધું? બરાબર વચ્ચે લીધું, વચ્ચેના કોઈ પોઈન્ટ પર લીધું। હવે અહીંયા જે આપણે પોઈન્ટ લેટા જે છે બીથી પી આપણે દૂર લેટા છે, એટલે એમ સમજી લઉં કે આટલું જે એથી જે પી વચ્ચેનું ડિસ્ટન્સ છે તે એક્સ છે, રાઈટ।
એને બી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 16 છે. પણ બીથી પી વચ્ચેનું વાત કરીએ તો એક્સ માઇનસ 16 કરવા પડશે. તો ઉપરના ન્યુમેરિકલમાં 16 માઇનસ એક્સ છે, 0.16 માઇનસ એક્સ છે, જ્યારે અહીંયા જે છે શું આવશે? એક્સ માઇનસ 16 આવશે. એટલે એટલો ચેન્જીસ થશે, બાકી તો તમારી કેલ્ક્યુલેશન સેમ જ આવશે. ટોટલ પોટેન્શિયલ વી ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ, એમાં ટોટલ પોટેન્શિયલ એ તો ઝીરો, વી વનની વેલ્યુ કે ક્યુ વન બાય એક્સ અને વી ટુની વેલ્યુ કે ક્યુ ટુ અપોન એક્સ માઇનસ 16 થશે. હવે કે કોમન કાઢીને બરાબર ઝીરો ડિવાઈડેડ કરો એટલે આ નીકળી જશે. હવે આ માઇનસ ક્યુ ટુ અપોન એક્સ માઇનસ 16 જે રાઈટ સાઈડ છે એને જો તમે લેફ્ટ સાઈડ પર લઈ જાઓ તો એ પ્લસ થઈ જશે, પ્લસ થઈ જશે એટલે ક્યુ ટુ અપોન એક્સ માઇનસ 16 ઇક્વલ ટુ ક્યુ વન અપોન એક્સ થઈ જશે. હવે આપણે વેલ્યુ મૂકીએ તો Q1ની વેલ્યુ જે છે એ 5×10^2 કેટલા હતા? -8, અને અહીંયા 3×10^-8 હતા. પર આ બંનેમાં જે 10^-8 બંને સાઈડ જે છે એને મલ્ટિપ્લિકેશનથી આપણે શું કરી નાખીએ? કાઢી નાખીએ. આ બંને તમારા શું થઈ જશે? નીકળી જશે. તો એની જગ્યાએ તમારા પાસે 5 અને 3 જ રહેશે. બીજી વસ્તુ, સેન્ટીમીટરનું મીટર કન્વર્ટ કરવા માટે અહીંયા 10^-2 લખેલા છે પર એ બી નીકળી જશે. તો હવે આપણે શું કરીએ? તો હવે આપણે જે છે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. હવે આપણે શું કરીએ? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 5x-80 ઇક્વલ ટુ 3x થશે. 3x ને તમે આ બાજુ લાવો તો 5-3x ઇક્વલ ટુ 80 થશે, એટલે 2x=80. તો એક્સ ઇક્વલ ટુ જે છે એક્સ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 40 થઈ જશે. તો આપણે એવું કહી શકીએ 40 સેન્ટીમીટર અવે ફ્રોમ ધ ક્યુ વન ઓર 24 સેન્ટીમીટર અવે ફ્રોમ ધ ક્યુ ટુ ધ ટોટલ પોટેન્શિયલ વિલ બી શું આવશે? 0. હવે આ 40 સેન્ટીમીટર તો આપણને ખબર છે, પર 24 કેવી રીતના આવ્યું? તો આપણને ખબર છે એક્સ માઇનસ 16, એટલે ક્યુ ટુ ટી જો આપણે ડિસ્ટન્સ લઈએ તો કેટલું કરવા પડે? એક્સ માઇનસ શું કરવા પડે? 16 કરવા પડે. એટલે 40-16 કરશું, રાઈટ? 40 માઇનસ તમે કેટલા કરશો? 16 કરશો. તો આપણો આન્સર કેટલો આવશે? 24 આવશે. સો 24 સેન્ટીમીટર ફ્રોમ શું આવશે? ક્યુ ટુ, એન્ડ 40 સેન્ટીમીટર ફ્રોમ શું આવશે? ક્યુ વન. તો આ રીતે તમે પોટેન્શિયલ જે છે બે જગ્યાએ ફાઇન્ડ આઉટ કરી શકો. એક બીથી તમે દૂર ફાઇન્ડ આઉટ કરી શકો, અવે થ્રુ ધ બી, ઓકે, અને તમે બરાબર બીજો પોટેન્શિયલ ઝીરો ક્યાં ફાઇન્ડ આઉટ કરી શકો? બિટવીન ધ પોઈન્ટ એ એન્ડ બી. ચાલો હવે આટલું ખબર પડે તો હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ 2.2 ઉપર આવીએ. બહુ ઇઝી છે એક્સરસાઇઝ નંબર 2.2. તમને એવું કીધેલું છે, અ રેગ્યુલર હેક્ઝાગોનલ ઓફ અ સાઇડ 10 સેન્ટીમીટર હેઝ અ ચાર્જ 5 માઇક્રોકુલમ ઈચ ઓફ ઇટ્સ વર્ટેસીસ. હવે દરેક ઉપર જે છે અહીંયા તમે જોઈ શકો કે હેક્ઝાગોનલ છે, હેક્ઝાગોનલ પર દરેક ઉપર ચાર્જ કેટલો છે? ક્યુ છે. અને એની વેલ્યુ બી આપેલી છે કે ક્યુની વેલ્યુ કેટલી છે? 5 માઇક્રોકુલમ, ઓકે. અને હેક્ઝાગોનલની સાઈડ તમને કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર આપેલી છે. કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ એટ ધ સેન્ટર ઓફ ધ હેક્ઝાગોનલ. હવે સપોઝ એમ સમજી લો કોઈ એક પોઈન્ટનો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો ઇક્વેશન આવશે કે ક્યુ અપોન આર. પર એવા 6 છે, તેવા 6 છે, તો ટોટલ પોટેન્શિયલ કેટલો આવશે? 6 કે ક્યુ અપોન આર આવશે. હવે 6 બરાબર કેની વેલ્યુ તો ખબર, 9×10^9, ક્યુની વેલ્યુ 5 માઇક્રોકુલમ, એટલે 5×10^-6 આવશે. હવે ડિસ્ટન્સની વાત કરીએ તો એક્ચ્યુઅલમાં જે છે સેન્ટરથી જે છે આ બધા વર્ટિસીસનું ડિસ્ટન્સ કેટલું આવશે? તો આપણે એવું કહી શકીએ કે હેક્ઝાગોનલમાં જે છે ને એંગલ તમને 60 મળે. ઇવન તમને અહીંયા એંગલ અને અહીંયા એંગલ બી 60 મળે. તો એનો મતલબ આ થાય કે આ ઇક્વિલેટરલ ટ્રાયંગલ થાય, ને ઇક્વિલેટરલ ટ્રાયંગલ થાય તો બધી સાઈડ તમારી સેમ થાય. એટલે જો એમ સમજી લો કે આ સાઈડ જો 10 સેન્ટીમીટર હોય તો તમારી બરાબર આ બંને સાઈડ બી, એટલે સેન્ટરથી વર્ટિસીસનું ડિસ્ટન્સ બી તમારું શું થશે? 10 સેન્ટીમીટર થશે. કેમ કે આ જે તમને ટ્રાયંગલ બતાવેલો જે છે એ ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે. હવે 10 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.1 મીટર. તો આપણું જે પોટેન્શિયલ જે છે એમાં આરની વેલ્યુ આપણે 0.1 મીટર લઈએ. હવે કેલ્ક્યુલેશન તમારે કરવાની રહી 6×9×5/0.1. ચાલો હવે આટલું જો તમે કેલ્ક્યુલેશન કરો તો તમારી વેલ્યુ કંઈક એમ જોઈએ તો 6×9=54, 54×5 જો તમે કરો તો 270, ને 270/0.1 કરો તો 2700 થશે. કેટલા થશે? 2700 થશે. અને 10^9-6 કરો તો 10^ કેટલા થશે? 3 થશે. હવે જો સપોઝ મેં લેફ્ટ સાઈડ જાઉં તો મારે એડ કરવા પડશે, બરાબર એક્સપોનન્ટમાં એડ કરવા પડે. સપોઝ 1 પોઈન્ટ અગાડી જાઉં તો 10^4 થાય,
બીજો વન પોઈન્ટ અગાડી જાઉં તો 10:5 થાય, ને થર્ડ બરાબર પોઈન્ટ ડિજિટ જો મેં લેફ્ટ સાઈડ જાઉં તો 10:6 થાય. તો અહીંયા તમે જોઈ શકો કે 2.7 કરો તો 10:2 કેટલા થશે, 26, નહીં તો આપણો આન્સર 2700 × 10:2 કેટલા છે, 3 છે. તો મારા પ્રમાણે આ ન્યુમેરિકલ બી તમને ખબર પડી જવું જોઈએ. આ ન્યુમેરિકલ્સમાં જે છે, આ ન્યુમેરિકલની વાત કરીએ તો આ ન્યુમેરિકલમાં જે છે તમને એવું કીધેલું છે, હેક્ઝાગોનલ ઉપર બરાબર બધા ઉપર ચાર્જ 5 માઇક્રોકુલમ છે, એની સાઇડની ડિસ્ટન્સ બી કેટલી છે, 10 સેન્ટીમીટર છે. તો સેન્ટર પર જે છે એ કેટલું પોટેન્શિયલ ક્રિએટ થશે, તો વન ચાર્જના લીધે પોટેન્શિયલ કેટલું ક્રિએટ થાય, KQ/R ક્રિએટ થાય. તો એવા સિક્સ ચાર્જિસ છે, તો સિક્સ ચાર્જિસના લીધે કેટલું પોટેન્શિયલ ક્રિએટ થશે, તો આપણે એવું કહી શકીએ કે 6 KQ/R. ઓકે, કે તો કોન્સ્ટન્ટ છે, ક્યુની વેલ્યુ આપેલી છે 5 માઇક્રોકુલમ, એટલે 5 × 10⁻⁶ થશે. અને આર જે છે દેટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ટુ ધ વર્ટેસીસ, ને ઇક્વિલેટરલ ટ્રાઇંગલ હોવાને કારણે આરની વેલ્યુ તમારી 10 સેન્ટીમીટર થશે, જેને મીટરમાં કન્વર્ટ કરે તો 0.1 મીટર થશે. અને એ રીતે જે છે આપણે શું કરી શકીએ, પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ચાલો 2.2 કમ્પ્લીટ થયા પછી આપણે નાવ નેક્સ્ટ 2.3 ઉપર આવીએ. 2.3માં તમને કીધેલું છે કે ટુ ચાર્જિસ 2 માઇક્રોકુલમ એન્ડ -2 માઇક્રોકુલમ આર પ્લેસ એટ અ પોઈન્ટ એ એન્ડ બી એટ અ 6 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો કે આ 2 માઇક્રોકુલમ છે અને આ -2 માઇક્રોકુલમ છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ 6 સેન્ટીમીટર છે. આઇડેન્ટિફાઈ ધ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ ઓફ ધ સિસ્ટમ, એટલે સરફેસની તમારે ઇક્વિપોટેન્શિયલ બરાબર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આપણે જો સપોઝ એમ સમજી લો કે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય, તો ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ એટલે આપણે એવું કહી શકીએ કે જે સરફેસીસ પર બધાના પોટેન્શિયલ શું હોય, સેમ હોય. હવે પોટેન્શિયલનું એમ તો ઇક્વેશન શું છે, તો વી ઇક્વલ ટુ શું છે, KQ/R. તો આપણે ચાર્જની વેલ્યુ તો સેમ છે, તો એનો મતલબ બીજું કયું સેમ હોવું જોઈએ, ડિસ્ટન્સ આર. ડિસ્ટન્સ આર ક્યારે સેમ હોઈ શકે ખબર, જ્યારે આ જે તમારો ચાર્જ જે છે, આ બંને ચાર્જ છે એના સેન્ટર ઉપર, રાઈટ, એમ સમજો એના સેન્ટર ઉપર જો આપણે કોઈ સરફેસ લઈએ તો ત્યાં પોટેન્શિયલ તમારો શું થઈ શકે, સેમ થઈ શકે. ને સેમ થાય તો એનો ટોટલ પોટેન્શિયલ એમ તો 0 બી થશે. જો તમે વી ઇક્વલ ટુ KQ/R આ રીતે લેશો તો પોટેન્શિયલ તમારો શું થશે, 0 બી થશે. પણ આપણે એવું સિમ્પલ બી કહી શકીએ કે ધ પ્લેન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ સી, એન્ડ વેર ધ પોઈન્ટ સી, પોઈન્ટ સી ઇઝ ધ બિટવીન ધ શું આવશે, ઇટ ઇઝ ધ પોઈન્ટ બિટવીન ધ શું આવશે, ઓર એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ ઓફ ધ ટુ ચાર્જિસ આપણે કહી શકીએ. સો પોઈન્ટ સી ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ ધ ટુ ચાર્જિસ, એન્ડ ધેટ સરફેસ વી કોલ એઝ અ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. ઇલેક્ટ્રિકલી પોટેન્શિયલ એટ એવરી પોઈન્ટ ઓફ ધ સરફેસ ઇઝ 0, બરાબર. આ સરફેસ પરના કોઈપણ કોઈપણ જગ્યાએ જો તમે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરશો તો એ તમને 0 મળશે, કેમ કે એક ચાર્જ પોઝિટિવ છે અને બીજો ચાર્જ નેગેટિવ છે, એના લીધે તમને ટોટલ પોટેન્શિયલ 0 મળશે. પણ બરાબર એવું નથી કે અહીંયા જે છે લાઈક પોઝિટિવ પોઝિટિવ હશે તો એ ટાઈમે તમારું પોટેન્શિયલ ટોટલ સમ થશે, પણ તો બી બરાબર આ મિડ પોઈન્ટ જે છે એના પર જ તમારું શું આવશે, ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ આવશે. તો ધ્યાન રાખજો, ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ એટલે કે એ સરફેસ ઉપર જે છે તમને ટોટલ પોટેન્શિયલ કેટલો મળે, એટલે બંનેનો જે પોટેન્શિયલ જે છે તમને શું મળવો જોઈએ, ઇક્વલ હોવો જોઈએ. હા, પછી એ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે એનો કોઈ વાંધો નથી. તો આ રીતે તમને 2.3 બરાબર સોલ્વ થઈ શકશે. હવે 2.3માં તમને બી ક્વેશ્ચન બી આપેલો છે, એવું કીધેલું છે કે ટુ ચાર્જિસ 2 માઇક્રોકુલમ એન્ડ -2 માઇક્રોકુલમ આર પ્લેસ એટ અ પોઈન્ટ એન્ડ બી એટ અ 6 સેન્ટીમીટર અપાર્ટ, વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એવરી પોઈન્ટ ઓન ધી સરફેસ. હવે તમારે જે છે એવરી સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ક્યાં હશે, તો આપણને તો ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે બરાબર એ સપોઝ એમ સમજી લો પોઝિટિવ ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટવર્ડ હોય, નેગેટિવ હોય તો રેડીલી શું હશે, ઇનવર્ડ હશે. મતલબ કે જે બી હશે એ સરફેસને શું મળશે, પરપેન્ડિક્યુલર મળશે. જે બી હશે એ સરફેસને શું મળશે, પરપેન્ડિક્યુલર હશે. તો આપણે એવું કહી શકીએ, વી નોટ ધેટ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફ્રોમ પોઝિટિવ ચાર્જ ટુ ધ નેગેટિવ ચાર્જ, હેન્સ હિયર ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી. તમને એ ટુ તમને કઈ ડાયરેક્શનમાં બી મળશે, એન્ડ ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. તો ખાસ ધ્યાન રાખજો કે આ જે તમારું શું હશે, તો
ઇલેક્ટ્રિક ફિલ હશે, એ ઇલેક્ટ્રિક ફિલ જે છે તમારી સરફેસને શું હશે, નોર્મલ હશે. ઓકે, અને આ જે છે એ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ જે છે એના માટે પણ તમને ઇલેક્ટ્રિક ફિલ ઓલવેઝ તમને સરફેસને પર્પેન્ડિક્યુલર જ મળે છે. સો અહીંયા લખેલું છે ધ ઇક્વિપોટેન્શિયલ સરફેસ રિમેન્સ એઝ ઇટ ઇઝ, બરાબર, એમાં કોઈ જાતનો ચેન્જીસ નહીં થશે. હવે 2.3 જો ખબર પડે તો હવે આપણે નાવ નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન ઉપર જવાના છે. નાવ લાસ્ટ ક્વેશ્ચન જે છે ડેટ ઇઝ 2.4, ડેટ ઇઝ 2.4. હવે 2.4 ઉપર જો આપણે જઈએ તો 2.4માં તમને શું કીધેલું છે, અ સ્ફેરિકલ કન્ડક્ટર ઓફ અ રેડિયસ 12 સેન્ટીમીટર હેઝ અ ચાર્જ 1.6 × 10⁻¹ કુલમ, ડિસ્ટ્રીબ્યુટ યુનિફોર્મલી ઓન ધી સરફેસ, વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ સ્ફિયર. પહેલી વસ્તુ એ કે કદાચ પોટેન્શિયલ તમને ઇનસાઇડ ધ સ્ફિયર મળે, પર ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ પોટેન્શિયલ જે છે એ શું હોય, ઝીરો હોય. કેમ કે એના ઉપર સપોઝ ચાર્જ બી હોય ને તો ચાર્જ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય કે ઇનસાઇડ તમને ટોટલ ફોર્સની વેલ્યુ કેટલી મળે, ઝીરો. ને ટોટલ ફોર્સની વેલ્યુ ઝીરો મળતી હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી તમને શું મળશે, ઝીરો મળશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ સેલ જે છે બરાબર એ શું આવશે, ઝીરો આવશે. હવે બીની વાત કરીએ, અ સ્ફેરિકલ કન્ડક્ટર ઓફ અ રેડિયસ 12 સેન્ટીમીટર, રેડિયસ જે છે દેટ ઇઝ 12 સેન્ટીમીટર, હેઝ અ ચાર્જ 1.6 × 10⁻¹ કુલમ, ડિસ્ટ્રીબ્યુટેડ યુનિફોર્મલી ઓન ઇટ સરફેસ, વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ જસ્ટ આઉટસાઇડ ધ સ્ફિયર. હવે જસ્ટ આઉટસાઇડની વાત કરીએ તો એના માટે ઇક્વેશન છે E=KQ/R², જેમાં Kની વેલ્યુ 9 × 10⁻¹, Qની વાત કરીએ તો 1.6 × 10⁻¹, અને Rની વાત કરીએ તો 12 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 12/100, ને 12/100 જે છે એ 0.12 થશે, એટલે 0.12નો શું થશે, સ્ક્વેર થશે. સો 9 × 10⁻¹ × 1.6 × 10⁻¹ ડિવાઈડ બાય 0.12નો સ્ક્વેર કરશો તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું વેલ્યુ જે છે એ 10⁻¹ શું આવશે, 5 ન્યૂટન/ શું આવશે, કુલમ આવશે. તો આ રીતે તમે 2.4 પણ કરી શકો છો. હવે 2.4માં તમને સી પણ આપેલો છે. 2.4માં તમને પોઈન્ટ સીમાં એવું કીધેલું છે, અ સ્ફેરિકલ કન્ડક્ટર ઓફ અ રેડિયસ 12 સેન્ટીમીટર હેઝ અ ચાર્જ 1.6 × 10⁻¹ કુલમ, ડિસ્ટ્રીબ્યુટ યુનિફોર્મલી ઓન સરફેસ, વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ 18 સેન્ટીમીટર ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ સ્ફિયર. હવે સમજો, સ્ફિયર જે છે એનું રેડિયસ કેટલું છે, 12 સેન્ટીમીટર, ને 18 સેન્ટીમીટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યાં ફાઇન્ડ આઉટ કરવાની જે છે તે આઉટ ઓફ ધ શું છે, સ્ફિયર છે. ને આઉટ ઓફ ધ સ્ફિયર માટે ઇક્વેશન શું છે, KQ/X², Kની વેલ્યુ 9 × 10⁻¹, Qની વેલ્યુ 1.6 × 10⁻¹, ને આની વાત કરીએ તો 18 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.18 થશે, એટલે 0.18નો શું થઈ જશે, સ્ક્વેર થશે. તો 9 × 1.6 / 0.18 × 0.18 કરી નાખો તો તમને 444 મળશે. બીજું 10⁻¹માંથી 10⁻¹ જશે તો 10⁻²2 થશે, તો 444 × 10⁻²2. જો એમ સમજી લો કે તમે સાયન્ટિફિક ફિગરમાં કન્વર્ટ કરવા માટે સપોઝ 4.44 લખો, એટલે કે 2 ડિજિટ જો તમે લેફ્ટ સાઈડ જો જાઓ તો તમારે 10⁻²માં પી 2 એડ કરવો પડશે. 10⁻²માં 2 એડ કરો તો કેટલા થશે, 10⁻⁴ ન્યૂટન/ બરાબર શું થશે, કુલમ થશે. તો આઉટ ઓફ ધ તમે કહી શકો સ્ફિયર, એના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન KQ/R², પર ઇનસાઇડ ધ સ્ફિયર હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી હશે, 0 હશે, બરાબર. આ રીતે આપણો ન્યુમેરિકલ થશે. તો આ રીતે જે છે એક્સરસાઇઝના પણ ન્યુમેરિકલ જે છે 1-4 જે અકોર્ડિંગ ટુ ધ પોટેન્શિયલ હતા એ કમ્પ્લીટ થશે. હવે આના પછી જે છે આપણે એક્સ્ટ્રા ન્યુમેરિકલ કરવાના છે, જે કદાચ એક્ઝામમાં આવી બી શકે અથવા તો ન પણ આવી શકે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીઝ 4 ન્યુમેરિકલ. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી, સો આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ, બાય.